वेलकम बेक स्टूडेंट्स। आज आप चर्चा करीशू लेंस ना संयोजन एना विषय। लेंस एनु जो संयोजन करवामां आवे तो एना संयोजन थी मळती एनी केन्द्र लंबाई, एनी मोटवणी अने एना पावर, एना विषय ने आपणे चर्चा करवी छे। तो लेंस एना संयोजन माटे आपणे समतुल्य केन्द्र लंबाई मेळवी छे। आपणी पासे बे लेंस होय अथवा बे करता वधारे लेंस होय तो एनी समतुल्य केन्द्र लंबाई कई रीते मळशे एने आपणे समजवानो प्रयत्न करीए। आकृति ने पहला समझी लीए तो आकृति नी अंदर धारी लो के भाई अपनी पास ऑब्जेक्ट ऑब्जेक्ट माथी निकलतु प्रकाश नु जे किरण छे ओ माथी निकलतु प्रकाश नु किरण ए प्रथम लेंस वडे वक्रीभवन थाय। धारी लो के अत्यारे बीजो लेंस नथी तो प्रथम लेंस वडे वक्रीभवन थयेलु किरण क्या तूटक मार्गे गति करी अने आई वन माथी पसार थशे। आपणे आगळ पण चर्चा करी हती ए मुजब बीजू किरण अहींथी आम सीधे सीधे पसार थशे। बंने किरणों ज्यां भेगा थाय छे त्यां आपणुं प्रतिबिंब रचाय छे। आ प्रतिबिंब एटले के आई वन पासे रचातुं प्रतिबिंब ए बीजा लेंस माटे आभासी वस्तु तरीकेनुं कार्य करे छे। एटले हवे धारो के मार्गमां बीजो लेंस छे तो पहला लेंस वडे वक्रीभवन थयेलुं किरण ए अहींया सुधी आवशे। અહીંયા પહોંચ્યા પછી અહીંથી ફરી પાછું એનું વક્રીભવન થશે, ફરી પાછું વક્રીભવન થઈ અને આ રીતે પસાર થશે। એટલે હવે કિરણ આઈ પાસે ભેગું થાય છે તો આઈ વન નું પ્રતિબિંબ ક્યાં મળે છે? આઈ પર। ઓ નું પ્રતિબિંબ ક્યાં મળે છે? ફરી પાછું કહી દો, ઓ નું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે ઓ નું પ્રતિબિંબ મળે છે આપણને આઈ વન પર। આઈ વન નું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે આઈ વન નું પ્રતિબિંબ આઈ પર મળે છે। એટલે પહેલા કિસ્સા માટે આપણી પાસે વસ્તુ અંતર થશે આપણી પાસે u અને એનું પ્રતિબિંબ અંતર થશે v1। જ્યારે બીજા કિસ્સામાં આપણી પાસે વસ્તુ અંતર થશે v1, વસ્તુ અંતર થશે v1 અને પ્રતિબિંબ અંતર થશે v। એટલે આશા રાખીએ કે આકૃતિ આપણને ખ્યાલ આવી જશે। ચલો આકૃતિનું જે વર્ણન આકૃતિને આપણે જે સમજૂતી મેળવી છે એનું જ વર્ણન આપણે બાજુમાં લખેલું છે, ઝડપથી જોઈ લેજો। પહેલું વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ, બે લેન્સ જે એકબીજાની સંપર્કમાં મૂકેલા છે, બંને લેન્સ એની કેન્દ્ર લંબાઈ એકબીજા સાથે મળતી હોય એટલે કે સમાન હોય એવી કેન્દ્ર લંબાઈ ધરાવતા બંને લેન્સ એકબીજાના સંપર્કમાં રાખેલા છે। હવે યુ જેટલા અંતરે કોઈ વસ્તુ છે, વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ પ્રથમ લેન્સ વડે પ્રતિબિંબ રજૂ કરશે આપણને આઈ વન પર, અને લેન્સ બી માટે એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે। આ તમારે ખાસ સમજવાનું છે, ખાસ યાદ પણ રાખવાનું છે, આભાસી વસ્તુ તરીકે આ શબ્દ ભૂલાવો ના જોઈએ। અને અંતિમ પ્રતિબિંબ આઈ પાસે મળશે આપણને। ચાલો હવે પ્રથમ લેન્સના કારણે મળતું જે પ્રતિબિંબ છે એની આપણે માત્ર ધારણા કરીએ તો પ્રથમ લેન્સમાંથી બહાર આવતું કિરણ બીજા લેન્સ વડે તેના ઉપર આપાત થયેલા કોણને અનુરૂપ યોગ્ય કોણે વક્રીભૂત થાય અને અંતિમ પ્રતિબિંબ આપણને રજૂ કરશે। બંને લેન્સ પાતળા છે અને એકબીજાના સંપર્કમાં છે તેથી તેમની મધ્યમાં આવેલા તેમના સંપર્ક બિંદુ એને આપણે લેન્સનું સંયોજન એનું ઓપ્ટિકલ કેન્દ્ર ગણીએ। નહીતર આપણે શું કરતા હતા, બંનેના ઓપ્ટિકલ સેન્ટરને અલગ અલગ ગણતા હતા, પણ એના જગ્યા ઉપર હવે બંનેની જે વચ્ચેનો ભાગ આવશે હું તમને એ બતાવું છું, વચ્ચેનો ભાગ, વચ્ચેનો જે પોર્શન આવશે અહીંથી તમારે ધ્યાનમાં લેવાનું છે। એટલે અહીંથી જે લાઈન ડ્રો કરું છું તો વચ્ચેનો જે અહીંયા પોર્શન આવશે બરાબર આટલા ભાગ માટે રાઉન્ડ કરીને બતાવી દઉં છું, આ જે પોર્શન આવશે એ આપણું ઓપ્ટિકલ સેન્ટર થશે। ચાલો એના સૂત્રની તારવણી આપણે કરવાની થાય છે તો સૂત્રની તારવણી કરવા માટે આપણે થોડુંક આગળ વધીએ। એમની અંદર પ્રથમ લેન્સ માટે, ચાલો પ્રથમ લેન્સ એના માટે લેન્સનું સૂત્ર આપણે લગાડી દઈએ તો લેન્સનું સૂત્રનું સમીકરણ આપણને આવડે છે, 1/v - 1/u = 1/f। તો પહેલા માટે વસ્તુ અંતર છે u અને પ્રતિબિંબ અંતર છે v1, તો એને સૂત્રમાં એડ કરી દો એટલે સૂત્ર તમને જે મળે છે એ થઈ ગયું તમારું 1/v - 1/u = 1/f1। હવે બીજા સમીકરણ માટે, સોરી બીજા સમીકરણ મેળવવા માટે એટલે કે બીજા લેન્સ માટે આપણે કામ કરીએ તો બીજા લેન્સ માટે આઈ વન
એ વસ્તુ છે અને આઈ એ પ્રતિબિંબ છે. ફરી પાછું બોલું છું, આઈ વન એ વસ્તુ છે અને આઈ એ પ્રતિબિંબ છે, તો એના માટે વસ્તુ અંતર થશે વી વન અને પ્રતિબિંબ અંતર થશે વી. એટલે બે સમીકરણ તમારી નજર સમક્ષ છે. આ બંને સમીકરણ એને તો આપણે ધ્યાનમાં લેવાના જ છે, પણ માની લો કે આ બંને લેન્સ જે છે એ એક જ લેન્સ તરીકે વર્તતા હોય તો એના માટે આપણે વિચારીએ. પણ એ પહેલા આ બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ તો આપણને જે સમીકરણ મળે છે એ અહીંયા તમને દેખાશે. વન અપન વી માઇનસ વન અપન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ વન પ્લસ વન અપન એફ ટુ. કેમ? તો કે ઉપરના સમીકરણમાં તમે જોવા જાઓ તો ઉપરના સમીકરણની અંદર પહેલું જે અહીંયા એક પદ છે આ વન અપન વી વન એ પોઝિટિવ છે, બીજા ભાગની અંદર નેગેટિવ છે, એટલે કેન્સલ થઈ જશે. એના સિવાયનું પદ આપણી પાસે બચે છે. હવે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ માની લો કે એફ છે, તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એફ હોય તો ગાઉસનું સૂત્ર આપણને ખ્યાલ છે, વન અપન વી માઇનસ વન અપન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ. આ જે સમીકરણ આવ્યું ચાર, એ સમીકરણ ચાર જે છે એ અને અહીંયા તમને ડાબી બાજુનો ભાગ દેખાય સમીકરણ ત્રણ, બંનેના ડાબી બાજુના ભાગ જે છે એ સરખા છે, તો બંનેને આપણે સરખાવી દઈએ. બંનેની સરખામણી કરશું એટલે આપણને જમણી બાજુનું પદ મળશે. તો જમણી બાજુનું પદ ફાઇનલી આપણને એક સૂત્ર આપે છે, વન અપન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ વન પ્લસ વન અપન એફ ટુ. એટલે આ થઈ ગયું આપણું સંયોજન માટેનું સૂત્ર. હવે ધારી લો કે આપણી પાસે ઘણા બધા લેન્સ છે, બરાબર, પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે સંયોજન થશે તેની સમતુલ્ય જે કેન્દ્ર લંબાઈ છે ને એ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ઘટી જશે, કારણ કે બંનેનો સરવાળો છે પણ વ્યસ્ત સરવાળો છે. હવે આના ઉપરથી જ આપણે પાવર અને મોટવણી આ બંનેને તારવવાનું છે. તો માની લો કે એન લેન્સ હોય તો આપણે સૂત્રને એન સુધી આગળ વધારી શકીએ, વન અપન એફ વન પ્લસ વન અપન એફ ટુ પ્લસ વન અપન એફ થ્રી અપ ટુ એન સુધી. પાવરનું સૂત્ર પી બરાબર વન અપન એફ, એ પ્રમાણે વન અપન એફ વન, વન અપન એફ વન છે તો એના જગ્યા ઉપર લખાશે પી વન. સેમ રીતે વન અપન એફ ટુ તો પી ટુ, વન અપન એફ થ્રી તો પી થ્રી. ચાલો મોટવણી મેળવવી છે. મોટવણી મેળવવા માટે પહેલા લેન્સની બાજુ વિચારણા કરીએ તો પહેલા લેન્સ માટે મોટવણીનું સૂત્ર આપણને ખબર છે, એમ બરાબર વી બાય યુ. પહેલા લેન્સ માટે પ્રતિબિંબ અંતર હતું વી વન અને વસ્તુ અંતર હતું યુ. બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર વી અને વસ્તુનું અંતર વી વન, તો એના પરથી આપણે બે મોટવણીના સૂત્ર અહીંયા બનાવી દીધા છે, એમ વન ઇઝ ઇક્વલ ટુ વી વન બાય યુ અને એમ ટુ ઇઝ ઇક્વલ ટુ વી બાય વી વન. હવે ધારો કે બંનેની આપણે સંયુક્ત મેળવી છે મોટવણી, તો સંયોજનની મોટવણી ધારી લે કે ભાઈ સૂત્ર આપણને ખ્યાલ છે એમ બરાબર વી બાય યુ. હવે ઉપરના સમીકરણમાંથી, ઉપરના એટલે આ બંને જે સમીકરણો છે એ સમીકરણમાંથી વી અને યુ એ આને આપણે કરતા બનાવી દઈએ અને એને કરતા બનાવી અને એમ બરાબર સંયોજનની જે મોટવણી છે એમ બરાબર વી બાય યુ આમાં એડ કરશો તો કંઈક આ ટાઈપનું પદ હશે. અને આ પદની અંદર આ વી વન થઈ જશે કેન્સલ, પણ કેન્સલ કરવાના નથી, કારણ કે આપણે તો વેલ્યુ એડ કરી છે. વેલ્યુ જે એડ કરી છે એ વેલ્યુ એડ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો તો પહેલો જે ભાગ છે એ વી બાય વી વન, બીજો જે ભાગ છે એ વી વન બાય યુ છે. તો વી બાય વી વન એટલે કોણ? તો કે વી બાય વી વન એટલે તમે જોઈ શકો છો અહીંયા વી બાય વી વન એટલે એમ ટુ અને વી વન બાય યુ એટલે કોણ? તો કે વી વન બાય યુ ઇઝ ઇક્વલ ટુ એમ વન. તો બંનેનો અંદર એડ કરી દે કિંમત તો આપણને ફાઇનલી સૂત્ર મળે છે એમ બરાબર એમ વન ઇન્ટુ એમ ટુ. આમાં ખાસ યાદ રાખજો ઉપરના આ બંને સમીકરણમાં અહીંયા પ્લસ છે વચ્ચે, અહીંયા પણ પ્લસ છે, પણ આ જે સમીકરણ મળ્યું છે આપણને ફાઇનલી એ સમીકરણની અંદર અહીંયા એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન ઇન્ટુ એમ ટુ છે, વચ્ચે ગુણાકાર છે એટલે ભૂલ ના થઈ જાય. આગળના સમીકરણની અંદર આપણે વાત કરી હતી એમની અંદર વચ્ચે પ્લસ હતા પણ હવે અહીંયા ગુણાકાર છે,
તો મોટવણી જો આપણે વિચારવા જઈએ ઘણા બધા લેન્સ હોય તો એની કુલ મોટવણી કેટલી તો કે દરેકના ગુણાકાર જેટલી થશે એટલે લેન્સ એના સંયોજનનો ઉપયોગ ક્યાં થાય તો કે ભાઈ કેમેરા છે પછી માઇક્રોસ્કોપ છે ટેલિસ્કોપ છે એ બધાની અંદર લેન્સ એના સંયોજનની રચના એનો આપણે ઉપયોગ કરવો પડશે જે આપણે ચેપ્ટરના એન્ડમાં જે થિયરી આવશે એમાં આપણે ફરી પાછી ચર્ચા એની કરીશું થેન્ક યુ